શ્રાવણ મહિનો એટલે વ્રત અને ઉપવાસ એકટાણાનો મહિનો, અને એમાં પણ ઘણા ઘરોમાં બંને ટાઈમ ફરાળ જ કરવામાં આવતું હોય છે. અને ફરાળમાં જેમ રાજીગ્રો કે સાબુદાણા વપરાતા હોય, તેવી જ રીતે સૌથી વધારે વપરાતા હોય તો એ છે શિંગદાણા. આ શિંગદાણાને યુઝ કરવા તો સહેલા છે, પણ તેને શેકી અને તેની છાલ એટલે કે ફોતરા ઉતારવાનું કામ બહુ કંટાળાજનક અને એકદમ ગંધારું લાગતું હોય છે. કારણ કે તેના ફોતરા કાઢી લો ત્યારબાદ બધી જગ્યાએ ફોતરા ઉડવા લાગે છે. તો આ બધી ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે હું તમારી સાથે 3 અલગ રીતે શિંગદાણાને શેકી અને ઇન્સ્ટન્ટલી તેના ફોતરા ઉતરી જાય તે ટ્રિક શેર કરી રહી છું. તો ચલો વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ. આ ટ્રીક સારી લાગે તો ફટાફટથી બધાને શેર કરજો, જેથી કરીને શ્રાવણ મહિનામાં ટ્રીક બધા ઉપયોગમાં લઈ શકે. હવે સૌથી પહેલી હું અહીંયા શિંગદાણાને કઈ રીતના શેકવા તે જણાવું છું. નોર્મલી જ્યારે વધારે શિંગદાણા હોય ત્યારે આવી રીતે એક મોટું પેન લેવાનું. મેં અહીંયા ટીનની જે કડાઈ હોય તે લીધેલી છે, તેમાં બધી બાજુ ફાસ્ટ ફ્લેમ કરી શિંગદાણાને સ્પ્રેડ કરી દેવાના છે અને હળવા હાથે તેને ચમચો ફેરવતું જવાનું, જેથી કરીને તે ઇન્સ્ટન્ટલી શેકાઈ જાય અને ફટાફટ કાળા પણ ન પડે. હવે 2-3 મિનિટ આ પ્રોસેસને કન્ટિન્યુ કરવાની છે. આ શિંગદાણા તમે કોઈ પણ વ્રત કે ઉપવાસના ફરાળમાં તો ઉપયોગમાં લઈ જ શકો છો. જ્યારે શિંગદાણાની ચટણી બનાવતા હોય તેમાં પણ ઉપયોગમાં આવે છે. પણ જો તમારે સાથે સાથે શિંગ પાક બનાવવો હોય, એટલે કે ટોપરા પાકમાં શિંગનો ભૂકો નાખતા હોય, એકલું શિંગ પાક બનાવતા હોય જે માંડવી પાક કહેવાય, એ તો એના માટે એક પણ દાણો કાળો ન થાય તે રીતે પણ હું આગળ શીખવાડીશ કે કઈ રીતના શેકશો તો તમારો દાણો 1% પણ કાળો બિલકુલ નહીં પડે. અને હા, પલકારામાં જ બધા ફોતરા ઉતરી જશે. હવે અહીંયા બધા શિંગદાણા શેકાઈ ગયા છે તો આપણે તેને 2-3 મિનિટ ઠંડા પડવા દેશું. તો હવે અહીંયા હું એક નવી ટ્રીક શેર કરી રહી છું, જેમાં મેં થોડો એવો રફ હોય તેવા કાપડનો કિચન ટોવેલ અથવા તો જે રેગ્યુલર ટોવેલ હોય તે લીધેલો છે. તેમાં વચ્ચોવચ આવી રીતે શિંગદાણા ઉમેરી દેવાના અને તેને પલટાવી તેના ઉપર બંને હાથથી ખૂબ જ સરસ રીતના મસરવાનું. તમે જોઈ શકો છો ફટાફટથી તમે જેમ મસરતા જશો તેમ બધા ફોતરા ઉતરતા જશે અને આ ટુવાલમાં આપણા બધા ફોતરા ચોટી જશે, જેથી કરીને તમે પંખો ચાલુ હશે તો પણ ક્યાંય આ ફોતરા ઉઠશે નહીં. 4-5 મિનિટ આવી રીતના તમે હાથ ઘસશો એટલે ટુવાલમાં રહેલા બધા ફોતરા નીકળી જશે અને શિંગદાણા એક સાઈડ ઊંચું કરશો એટલે છૂટા પડતા જશે. તો હું તમને હવે ખોલીને બતાવું છું. તમે જોઈ શકો છો એ રીતના આપણા 70-80% જેવા ફોતરા ઉતરી પણ ગયા છે. આ રીતે એકવાર તમે ફોતરા ઉતારી અને કાચની બરણીમાં કોઈ પણ ઝંડુની ગોળી અથવા તો કોઈ પણ જંતુનાશક ગોળી નાખી અને રાખી દેશો તો 8-10 મહિના સુધી આ શિંગદાણા ખોરા નહીં પડે. અને જ્યારે શિંગદાણાની કોઈ પણ રેસીપી બનાવી હશે તો ફોતરા ઉતારવાની શેકવાની માથાકૂટ વગર ઇન્સ્ટન્ટ જ આપણા શિંગદાણા રેડી હશે, તો કોઈ પણ રેસીપી તૈયાર થઈ જશે. હવે અમુક દાણા જે તમને ફોતરાવાળા દેખાય છે તેને હું હાથ વડે દૂર કરી લઈશ. તો આ રીત તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે હું બતાવું છું કે બીજી 2 કઈ રીત છે જેનાથી શિંગદાણા કાળા નહીં પડે અને ફટાફટથી તેની છાલ ઉતરી જશે. જ્યારે મસાલા બી બનાવતા હોય ત્યારે પણ જો શિંગદાણા રેડી હોય તો ફટાફટ બનાવવું આસાન રહે છે. તો હવે નેક્સ્ટ રીત છે, અહીંયા હું વજનથી જોઈએ તો ફરીથી 250 ગ્રામ જેટલા શિંગદાણા 2 વાર લઈશ. હવે આ શિંગદાણાને હું કોઈ પણ એક નોનસ્ટિક પેનમાં ઉમેરી દઈશ અને પેનને ફાસ્ટ ફ્લેમ પર સ્ટાર્ટ કરી દેવાનું છે. બધા શિંગદાણા એકસાથે ઉમેરાઈ જાય ત્યારબાદ ફાસ્ટ ફ્લેમ પર તેને સતત ને સતત હલાવતા જશો, જેથી કરીને ઇન્સ્ટન્ટલી બધા શિંગદાણા નીચે સરફેસ ઉપર અડતા હોવાથી ફટાફટથી તે ગરમ થઈ જશે અને ફક્ત ને ફક્ત 2-3 મિનિટમાં જ તેના ફોતરા ઓટોમેટિક ઉપર રિમૂવ થતા જશે અને ક્રેક્સ આવવા માંડશે. તો આ થઈ આપણી બીજી રીત. હવે ફરીથી આમાં પણ એ જ રીતે કરશું, થોડું એવું ઠંડુ પડે ત્યારબાદ ટોવેલમાં તેને રબ કરી દઈશું. હવે આપણી ત્રીજી રીત છે, જે ઘરે માઇક્રોવેવ કે ઓવન હોય તેના માટેની બેસ્ટ હેક. હવે અહીંયા પણ હું ફરીથી 250 ગ્રામ જેટલા શિંગદાણા લઈ લઈશ અને તેને માઇક્રોવેવ પ્રૂફ પ્લેટમાં રાખી દઈશ. હવે ફરીથી અહીંયા આપણે માઇક્રોવેવને 3 મિનિટ પર સેટ કરી દઈશું.
ત્રણ જ મિનિટમાં આપણા, જો તમારે અહીંયા અડધો કિલોની કેપેસિટી હોય તો શિંગદાણા એકસાથે શેકાઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે અહીંયા બધા શિંગદાણા એક હારે શેકાઈ ગયા છે. તો હું તમને તેનું હાથમાં દાણો લઈ અને ફોતરું ઉખડીને બતાવું છું. ઘણા શિંગદાણાના ક્રેક્સ પણ તમે જોઈ શકો છો. હજી આ 4-5 મિનિટ ઠંડા પડશે એટલે ફટાફટથી તેના ફોતરા નીકળવા માંડશે. તો ફ્રેન્ડ્સ, આ શ્રાવણ મહિનામાં આ ટ્રીક બધાને ખૂબ જ ઉપયોગી છે. તો વિડીયોની જોતાની સાથે તમને પણ આ ટ્રીક કિચન ટોવેલ પરની પસંદ આવી હોય તો બીજાને શેર જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.